સુરતના ઉધના વિસ્તારમાંથી બાંગ્લાદેશી ઝડપાયો ડુપ્લિકેટ આધાર કાર્ડ અને પાન કાર્ડ સાથે જન્મ દાખલો પણ મળી આવ્યો સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી જેહાદી કોન્ટેક્ટ પણ ધરાવે છે રાજકોટમાં આઈટી વિભાગના દરોડામાં મોટી કાર્યવાહી બે જ્વેલર્સને ત્યાંથી બે બે કરોડની રોકડ રકમ જપ્ત કરાઈ 25 જેટલા બેંક ખાતામાં તપાસ હાથ ધરાઈ અધિકારીઓએ ઢગલા બંધ દસ્તાવેજો જપ્ત કર્યા જ્વેલર્સને ત્યાં કામ કરતા કર્મચારીઓના મોબાઈલ કબજે લીધા સર્ચની કામગીરી લાંબી ચાલે તેવી શક્યતા ધરપકડ કરાયેલા ગાંધીનગરના પૂર્વ આઈએએસ એસકે લાંગાની ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગાંધીનગર એસપી ઓફિસમાં પૂછપરછ ભ્રષ્ટાચાર અને અપ્રમાણસર મિલકતના કેસમાં નોંધાઈ હતી ફરિયાદ હોદ્દાનો દુરુપયોગ કરીને ગેરરીતિ આચરી હોવાનો લાંગા પર આરોપ ગાંધીનગરમાં પૂર્વ આઈએએસ એસકે લાંગાની સંપત્તિની તપાસ લાંગા અને તેના પરિવારના નામે અનેક મિલકતો જૂનાગઢમાં ચાર બંગલા માતરમાં જમીન અમદાવાદ આસપાસ જમીન ફ્લેટ અને બંગલો છે એસઆઈટીની ટીમે લાંગાના કાર્યકાળ દરમિયાન એક લાખ પાનાના દસ્તાવેજો કબજે કર્યા રાજ્યસભાના ભાજપના બંને ઉમેદવારોએ ભર્યા ફોર્મ કેસરી દેવસિંહ ઝાલા અને બાબુ દેસાઈએ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં ભર્યું ફોર્મ બંને ઉમેદવારોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનો માન્યો આભાર રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પાછળ માલધારી અને ક્ષત્રિય સમાજને પ્રભાવિત કરવાનો ભાજપનો પ્રયાસ માલધારીઓને સાથે રાખવા બાબુ દેસાઈને ટિકિટ આપ્યાની અટકળો જ્યારે કે પક્ષમાં હાલ કોઈ ક્ષત્રિય નેતા નથી સક્રિય માટે ક્ષત્રિય સમાજનો સાથ મેળવવા કેસરી સિંહની પસંદગી કરાઈ હોવાની ચર્ચા મોદી સરનેમ કેસમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુપ્રીમમાં દાખલ કરી કેવિયેટ ગુજરાત હાઈકોર્ટના નિર્ણય વિરુદ્ધ રાહુલ ગાંધી કરી શકે છે અરજી ફક્ત રાહુલ ગાંધીનો પક્ષ સાંભળીને સુપ્રીમ કોર્ટ એક તરફી ચુકાદો ન આપે તે માટે કેવિયેટ દાખલ કરી હોવાની સ્પષ્ટતા અમદાવાદમાં ગુજરાત કોંગ્રેસે કર્યા મૌન ધરણા ગાંધી આશ્રમ નજીક 32 હોલ પાસે કર્યો વિરોધ રાહુલ ગાંધી અને માનહાનિના કેસના વિરુદ્ધમાં યોજ્યો કાર્યક્રમ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ વિરોધમાં જોડાયા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર કર્યા પ્રહાર કહ્યું રાહુલ ગાંધી જનતાના હિતમાં અવાજ ઉઠાવે તે ભાજપને મંજૂર નથી રાહુલે ક્યારેય કોઈ જ્ઞાતિનું અપમાન નથી કર્યું માત્ર લલિત અને નીરવ મોદીએ દેશને લૂંટ્યો એ વાત કરી જેને ભાજપે ખોટી રીતે સમાજના અપમાન સાથે જોડી ભાજપના પૂર્વ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની તબિયત લથડતા યુએન મહેતામાં કરાયા દાખલ છાતીમાં દુખાવો થતા દાખલ કરાયા હતા પણ હાલ તબિયત સુધાર પર ડોક્ટરોની ટીમે તાત્કાલિક રિપોર્ટ કરાવ્યા અમદાવાદમાં મનપાનો ટેક્સ ન ભરતા લોકો સામે કરશે કાર્યવાહી એએમસીએ 615 પ્રોપર્ટીની હરાજીની હાથ ધરી 62 પ્રોપર્ટી ધારકોએ ટેક્સના રૂપિયા ભર્યા અને 553 પ્રોપર્ટી ધારકોએ ટેક્સની ભરપાઈ ન કરતા મિલકતની હરાજી દબાણ હટાવવાની કામગીરી સામે કોંગ્રેસના તંત્ર પર આક્ષેપ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો જેમાં લખ્યું કે કોંગ્રેસના નેતાઓ હોય ત્યાં જ ડિમોલિશન થાય છે પ્રજામાં અમારો વિરોધ થાય તેવો ભાજપનો પ્રયાસ હોવાના આક્ષેપ કર્યા સાથે તેમણે માત્ર જમાલપુર દરિયાપુર અને શાહપુરમાં જ કામગીરી કેમ થાય છે તેવો પ્રશ્ન પણ કર્યો તાપીના વ્યારાના શંકર ફળિયામાં ડિમોલિશન થતા ઘણા પરિવારો બેઘર સરકારી યોજનાનો લાભ પીડિત પરિવારોને ઝડપથી મળે તેવી કલેક્ટરને કરાઈ રજૂઆત વ્યારાના જાગૃત નાગરિકોએ કરી અપીલ ભાવનગર શહેરમાં વિપક્ષના નેતા શહેરના સોંઢિયાવાડ વિસ્તારમાં આંગણવાડીનું કામ અટકાવવા આપી અરજી આંગણવાડી બનતા અસામાજિક તત્વો દારૂનો અડ્ડો બનાવશે તેવી રજૂઆત ઉપવાસ આંદોલનની ચીમકી અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં ગુમ થયેલા પેપર અંગે શિક્ષણ વિભાગે લીધી નોંધ ગુજરાત યુનિવર્સિટી પાસે ઘટના અંગે માંગ્યો રિપોર્ટ એસેસમેન્ટ સેન્ટરના બે સિક્યોરિટી ગાર્ડને હટાવાયા એસેસમેન્ટ સેન્ટર કોઓર્ડિનેટર સહિત બે કર્મચારીઓને જવાબદારીમાંથી કરાયા મુક્ત અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં પેપર ગુમ થતા તંત્રની કાર્યવાહી પરીક્ષા બાબતે ગુજરાત યુનિવર્સિટી બનાવશે નવી એસઓપી
सीसीटीवी हशे एज स्थळे એસેસમેન્ટ સેન્ટર આપવામાં આવશે પેપર તપાસ કરવામાં આવતા હશે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાશે મેદાન વગરની શાળાઓ સામે લેવાશે પગલા અમદાવાદ ડીઈઓએ તમામ શાળાઓની વિગતો મંગાવી સ્કૂલો પાસે વૈકલ્પિક વ્યવસ્થા છે કે નહીં તે અંગે મંગાવી માહિતી અનેક શાળાઓમાં વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓ નથી કરી શકતા સ્પોર્ટ્સ એક્ટિવિટી બનાસકાંઠાના ડીસામાં ખેડૂત પરિવારને મારી નાખવાની ધમકી ખેતરમાં પાંચ શખ્સોએ બળજબરીપૂર્વક રસ્તો પાડવા કર્યો દબાણ ખેતર માલિકે એસપી અને કલેક્ટરને કરી રજૂઆત આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ સુરત એરપોર્ટ પરથી પકડાયેલા સોનાની દાણચોરી કેસમાં મોટી કાર્યવાહી પીએસઆઈ પરાગ દવેને કરાયા સસ્પેન્ડ સોનું કોને આપવાનું હતું તે પીએસઆઈ પરાગ દવે જાણતા હોવાનો ખુલાસો પરાગ દવેએ સિમ કાર્ડ પણ તોડી નાખ્યું આ કેસમાં ડીઆરઆઈએ ત્રણ શખ્સોની કરી છે અટકાયત સુરતની વીર નર્મદ યુનિવર્સિટીએ વગર પરીક્ષાએ વિદ્યાર્થીનું પરિણામ જાહેર કરી દીધું યુનિવર્સિટી અંતર્ગત આવતી વલસાડની લો કોલેજના વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી હોવા છતાં તેને એક વિષયમાં માર્ક્સ અપાયા જો કે વિદ્યાર્થીએ એલએલબી સેમિસ્ટર 6 ની પરીક્ષા આપી જ ન હતી યુનિવર્સિટીએ જવાબદાર સામે તપાસના આદેશ આપ્યા જામનગરના જોડિયામાં રખડતા ઢોરના હુમલાથી એક વૃદ્ધનું મોત બકાલુ માર્કેટમાં ઢોરે હુમલો કરતા બ્રેઇન હેમરેજ થયું જે બાદ સારવાર દરમિયાન મોત થયું વડોદરાના પાદરામાં નશાકારક સિરપના વેચાણનો પર્દાફાશ જાસપુર રોડ પર ગજાનન મેડિકલ સ્ટોરમાં તપાસ ચાલુ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે કોડેન સિરપની 40થી વધુ બોટલો કરી જપ્ત સ્ટોર સંચાલક પ્રિસ્ક્રિપ્શન વગર સિરપનું વેચાણ કરતો હોવાનો પણ ખુલાસો રાજકોટમાં ખખડદત સિટી બસો બદલવાની જરૂર સિટી બસને કંડક્ટર અને મુસાફરો ધક્કો મારતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા યાજ્ઞિક રોડ પર બસ અચાનક બંધ પડી રોડ વચ્ચે બસ ખોટકાતા ટ્રાફિક જામ થયો બાદમાં મુસાફરોને અન્ય બસમાં બેસાડવાની ફરજ પડી અરવલ્લીમાં મોડાસાના ઇસરોલ પાસે એસટી બસ ખોટકાઈ બોરસદથી રતનપુર જતી બસમાં ટેકનિકલ ખામી સર્જાઈ બસમાં સવાર 30થી વધુ મુસાફરોને હાલાકી બસ ચાલક અને કંડક્ટરે મોડાસા એસટી વિભાગને જાણ કરી ગુજરાત બાર કાઉન્સિલ તરફથી વસૂલાતી ફી મુદ્દે હાઈકોર્ટમાં પિટિશન ગુજરાત બાર કાઉન્સિલ અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને નોટિસ ઇશ્યુ કરી 9 ઓગસ્ટ સુધીમાં ખુલાસો કરવા કોર્ટના નિર્દેશ વકીલાતની સનદ માટે અલગ અલગ મથાળા હેઠળ 25,000 રૂપિયા લેવાતા ફરિયાદ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી 16 જુલાઈ બાદ વરસાદની તીવ્રતામાં થશે વધારો સમગ્ર ગુજરાતમાં સિઝનનો 60% વરસાદ નોંધાયો સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં 16 17 18 અને 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર અને કચ્છમાં સિઝનનો 86% વરસાદ નોંધાયો વરસાદી ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય દક્ષિણ ગુજરાતનું સામાન્ય વરસાદની આગાહી આગામી 4-5 દિવસ છૂટાછવાયા વરસાદની શક્યતા આજે સુરત વલસાડ નવસારી તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગાહી સુરતના ઉમરપાડામાં ધોધમાર વરસાદ શહેરના અનેક રસ્તા જળમગ્ન વાવણી લાયક વરસાદથી ખેડૂતોમાં આનંદ તાપીના કુકરમુંડામાં કેવડા મોઈ અને તુલસા ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી પાણી ગામમાં ઘૂસ્યા પાણી ઓસર્યા બાદ સર્વેની કામગીરી હાથ ધરાઈ નવસારી શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ સ્ટેશન રોડ મંકોડિયા ટીગરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘમહેર જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી ખેડૂતોમાં ખુશી ડાંગર શેરડી સહિત ચોમાસુ પાકનું વાવેતર શરૂ કરવામાં આવશે ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ ગાર્ડન રોડ એસટી ડેપો સહિત અનેક વિસ્તારમાં ભરાયા પાણી
रोड पर पानी भराता वाहन चालकों ने हालाकी। छोटाउदेपुरना नसवाड़ी तालुकामां 1.5 कलाकमां 1 इंचथी वधु वरसाद। ग्राम्य विस्तारमां वरस्यो धोधमार वरसाद। कड़वा, कुकावटी, आकोना, नसवाड़ी सहित डुंगर विस्तारमां मेघमहेर। सीधी पाणी लो लेवल कोजवे उपर पाणी परिवर्तन लोकोने हालाकी। छोटाउदेपुरना कवांट तालुकामां धोधमार वरसाद। कवांट तालुकाना कोचवड़ गाम पासेथी पसार थता दूधवल कोतरमां वध्यु जळस्तर। शाळाना बाळको अटवाया। પોરબંદરમાં બળેજ ગામે પાણીના વહેણમાં યુવક તણાયો। ગામમાં વરસાદી પાણી ઘૂસી આવતા યુવક તણાયો। ફાયર વિભાગે યુવકની શોધખોળ હાથ ધરી। અમદાવાદના બોપલનું પદ્માસન સર્કલ ભૂવામાં ગરકાવ। ટ્રાફિક પોલીસનું બૂથ પણ ભૂવામાં પડ્યું। તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની ખુલી પોલ। રસ્તા વચ્ચે ભૂવો પડતા વાહન ચાલકોને પણ હાલાકી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં પડ્યો ભૂવો। સરદાર પટેલ સોસાયટીના ગેટ પાસે ભૂવો પડતા લોકોને અવરજવરમાં પડી રહી છે મુશ્કેલી। તંત્રએ ખાડાને કોર્ડન કરીને સમારકામ હાથ ધર્યું। અમદાવાદ શહેરના સનાથલ સર્કલ પાસેના હલાકીના દ્રશ્યો। એક તરફ રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। નજીકમાં આવેલા ફ્લેટ્સની આજુબાજુ પસાર થઈ રહ્યા છે વરસાદી પાણી। સાથે જ ગટરના પાણી બેક મારતા સ્થાનિકોને દુર્ગંધ વચ્ચેથી રોજ પસાર થવું પડે છે। અમદાવાદમાં સાબરમતી નદીના સરદાર બ્રિજનું દેખાડા પૂરતું રિપેરિંગ કરાયું હોવાના દ્રશ્યો સામે આવ્યા। કોર્પોરેશનના કોન્ટ્રાક્ટરો દ્વારા કામગીરીમાં બેદરકારી। બ્રિજના જોઈન્ટ રિપેર કરવાની કામગીરીમાં સુપરવિઝન પણ ન કરાયું। જોઈન્ટ્સ રિપેર કર્યા બાદ બ્રિજની લોખંડની ગડરો ખુલ્લી જોવા મળી। કોર્પોરેશનના અધિકારીઓને માત્ર પેમેન્ટ ચૂકવવામાં રસ।